કોરોના સંકટના પગલે દેશમાં વડાપ્રધાને 3 મે સુધી લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી છે. ત્યારે બનાસકાંઠામાં 21 દિવસથી બંધ માર્કેટયાર્ડને આવતીકાલથી શરતોને આધીન શરૂ કરવામાં આવનાર છે. આ નિર્ણય ખેડૂતોના ખેત પેદાશો વેચી શકે તે હેતુથી કરવામાં આવ્યો છે. ઘઉં, બાજરી, કઠોળ સહિતના પાક ખેડૂતોના ખેતરમાં લેવાઈ ચૂક્યા છે. ત્યારે આ ખેત પેદાશો માર્કેટ યાર્ડમાં ખેડૂતો પહોંચાડી શકે એ હેતુથી માર્કેટયાર્ડના ચેરમેનો સાથે નાયબ મુખ્યમંત્રીએ વિડીયો કોન્ફરન્સથી વાત કરી પરિસ્થિતિ જાણી અને સોશિયલ ડિસ્ટન્સ સહિતની શરતોને લઈને બનાસકાંઠાના માર્કેટયાર્ડ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. હાલમાં માર્કેટયાર્ડના મજૂર અને વેપારી સાથે વાતચીત દરમિયાન કોરોના વાયરસની સતર્કતાને લઈને ચર્ચા કરવામાં આવશે. જો કે જિલ્લા મથક પાલનપુરમાં આગામી 16 એપ્રિલે માર્કેટયાર્ડ શરૂ કરવામાં આવશે. આજે માન્ય નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાહેબે જે વિડીયો કોન્ફરન્સથી અમારા દરેક માર્કેટયાર્ડના ચેરમેનોની મિટિંગ કરી એટલે ખેડૂતોનો જે માલ અત્યારે તૈયાર થઈ ગયો છે એવા ખેડૂતોના માલ વેચવામાં તકલીફ ના પડે, ખેડૂતોને નાણાંની તકલીફ ના પડે, ખેડૂતોને સંગ્રહની તકલીફ ના પડે એના માટેની વ્યવસ્થા કરવા માટે ક્વોરન્ટાઇનનો નિયમો જે છે એ જાળવી અને વેપારીઓ સાથે મિટિંગ કરી અને સારી રીતે માલનો ભાવ મળી રહે એના માટેની સરકારે ચિંતા કરી છે અને તમામ માર્કેટયાર્ડના ચેરમેનશ્રીઓને પણ સૂચના આપી છે કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે એ રીતનો વેપાર ચાલુ કરાય અને વેપારીઓ જોડે અને ખેડૂતો જોડેનું કોમ્બિનેશન જાળવવું પડે છે.